नमस्कार मित्रों, हूँ सुराम भरत। मित्रों, पीएम किसान सम्मान निधि ऑनलाइन फॉर्म भरावा अत्यारे शुरू थी गया है। तो तमे हजी सुधी बाकी हो तमे अथवा तो भरेलो न हो तो तमे ऑनलाइन फॉर्म जैसे अत्यारे भरी शको। परंतु आज थी 7-8 महीना पहला की बात करिए अथवा तो वर्ष दिवस पहला की बात करिए तो अत्यारे ने ए समय अंदर घणो बधो सुधारा वधारा थी गया है, फेरफार थे। जेवा कि अत्यारे कोईपण प्रकार डॉक्यूमेंट जैसे अपलोड नहीं करवा पड़ता। पहला जैसे आधार कार्ड और बैंक पासबुक जैसे अपलोड करनी पड़ती थी, परंतु अत्यारे आधार कार्ड पर अपलोड करने की जरूरत नहीं, बैंक पासबुक जैसे तो यह अपलोड करने की जरूरत नहीं। फक्त एक 8 अनी नकल जैसे अपलोड करवानी होय छे अने ऑनलाइन जैसे वेरिफिकेशन आधार कार्ड नो करवानो होय छे। तो ए स्टेप बाय स्टेप माहिती जाणीशुं। बीजी वस्तु जैसे कि अत्यारे घणा बधा खेडूत मित्रों ने लैंड रजिस्ट्रेशन आईडी जैसे ते पहला रजिस्ट्रेशन में मांगता न हता, अत्यारे मांगे छे। तो ए लेवा माटे पण तमारे क्यांय जवानी जरूरियात नथी, ऑनलाइन ज तमने मळी जाय छे। तो ए पण आपणे जोशुं। बीजी वस्तु जैसे कि खारचा नंबर करीने के आवे छे तो ए पण क्यांथी मेळवा, तो ए पण आपणे जोशुं स्टेप बाय स्टेप। तो केवी रीते रजिस्ट्रेशन करवू एनी स्टेप बाय स्टेप माहिती जैसे ए जाणीशुं, अने रजिस्ट्रेशन थई गया पछी एनुं स्टेटस शुं छे, केवी रीते चेक करवू, तो ए पण आपणे आ वीडियोना माध्यमथी आपणे जाणीशुं। तो वीडियोने अंत सुधी जोता रहेजो। तो चालो शुरू करीए। तो सौ प्रथम तमारा मोबाइल अंदर अथवा तो लैपटॉपनी अंदर कोईपण ब्राउजर ओपन करी लो। हूँ अहीं लैपटॉपनी अंदर ब्राउजर ओपन करूँ छूँ जेथी करीने तमने समजावामां सरळ रहे। ब्राउजर ओपन कर्या पछी तमे अहीं लखशो pmkisan.gov.in। आ वेबसाइट पर लखशो तमे आ प्रमाणे, तो आ प्रमाणे इंटरफेस थशे। आ प्रमाणे इंटरफेस थशे एटले आपणे नीचे स्क्रॉल करशुं। नीचे स्क्रॉल करशुं एटले अहीं घणा बधा ऑप्शन आवी जशे। अहीं तमे जोई शको छो, અહીંયા ઈ કેવાયસીનો ઓપ્શન છે। ઈ કેવાયસી કેવી રીતે કરવું તો એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, જો તમે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો। પરંતુ તમારે અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે, તો અહીંયા આપણે જવાનું છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન। તો એના ઉપર આપણે ક્લિક કરીશું, એના ઉપર ક્લિક કરીશું એટલે કંઈક આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે સિટીમાં રહેતા હોય તો અર્બન અને ગ્રામ્યમાં રહેતા હોય તો રૂરલ સીક સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે જે છે મોબાઈલ નંબર અને આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે, અને નીચે જે છે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે કેપ્ચા કોડ જે છે એ જે છે એ પ્રમાણે અહીંયા સેમ ટાઈપ કરવાના રહેશે, અને અહીંયા ગેટ ઓટીપી નંબર ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલની અંદર 4 અંકનો ઓટીપી નંબર આવ્યો હશે, નીચે કેપ્ચા કોડ એકવાર ટાઈપ કરવાના રહેશે, અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર સાથે જે લિંક મોબાઈલ નંબર હોય તો તેમાં 6 અંકનો ઓટીપી નંબર જશે, એ ઓટીપી નંબર વેરિફિકેશન માટે અહીં ક્લિક કરવાનો રહેશે, અને અહીંયા વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ જે છે એ ઓપન થઈ જશે। આ પ્રમાણે ઇન્ટરફેસ થશે, અહીંયા પૂરું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે। ઇંગ્લિશમાં તમને સમજ ના પડતી હોય તો ગુજરાતી ઉપર લેંગ્વેજ જે છે કોઈપણ લેંગ્વેજ જે છે સિલેક્ટ કરી શકો છો, પરંતુ અહીંયાથી તમારું ડિસ્ટ્રિક્ટ જે પણ હોય એ સિલેક્ટ કરવાનો રહેશે, જિલ્લો। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો રિફ્રેશ થવા દેવાનું છે, ઉતાવળ કરવાની નથી। રિફ્રેશ થઈ જાય ત્યારબાદ જ તમારે બીજું ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારો જે પણ તાલુકો હોય તો એ તાલુકો અહીંયા ટાઈપ કરવાનો રહેશે। અહીંયા તો હું અહીંયા રિફ્રેશ થઈ જાય બરાબર, તે પછી તાલુકો ટાઈપ કરી દઉં છું, અને ત્યારબાદ તમારું જે ગામ હોય તો એ અહીંયા ટાઈપ કરવાનો રહેશે। બ્લોક જે પણ હોય તમારું રિફ્રેશ થઈ જાય તે પછી તમે ટાઈપ કરી શકો છો। તો અહીંયાથી તમારું જે પણ બ્લોક હોય સિટી હોય તો એ તમે ટાઈપ કરી શકો છો। એ ટાઈપ કર્યા પછી તમારે ફરીથી રિફ્રેશ થવા દેવાનું છે, અને જે પણ તમારું ગામ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીંયા આધાર કાર્ડમાં જે પણ ડિટેલ હોય તો એ તમામ ડિટેલ જે છે એ ઓટો અપડેટ થઈ જશે, ઓટોમેટિક આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો। પરંતુ તમારી કેટેગરી જે છે સિલેક્ટ કરી શકો છો, અહીંયા ગ્રામ્ય જે છે એક વખત ફરી એકવાર સિલેક્ટ કરી લઈએ। ત્યારબાદ અહીંયા કેટેગરી જે પણ એસસી એસટી નો હોય તો અધર તમે સિલેક્ટ કરી શકો છો, તો અહીંયા અધર સિલેક્ટ કરી દઉં છું। ઓબીસી હોય તો અધર સિલેક્ટ કરી શકો છો, જનરલ હોય તો અધર સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ અહીંયા સ્મોલ ખેડૂત છે કે અધર બરાબર, તો આપણે નાના જો હોય તો એ સ્મોલ જ આપણે ટાઈપ કરીશું। ત્યારબાદ અહીંયા એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, આધાર કાર્ડ ઉપર જે છે એ તમામ વસ્તુ આવી જશે, પિનકોડ નંબર જે છે, એક ફાધર નેમ તમારે લખવાનું રહેશે અહીંયા, અને અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી જે છે તો એ તમને કદાચ ખ્યાલ નહીં હોય તો એ ઓનલાઈન જ તમને મળી શકે છે। તો હું તમને બતાવું છું કેવી રીતના અહીંયા આપણે કરવી છે આપણે ઓનલાઈન। તો સૌ પ્રથમ જે છે નવું જે છે બ્રાઉઝર ઓપન કરી લો, અને ત્યાં લખો તમે NERORGUJARAT।
आ प्रमाणे टाइप करशो एटले आ प्रमाणे इंटरफेस थशे। अहींया तमे जो ग्राम्य विस्तारनो जो रहता होय तो अहींया रूलर अने सिटीमां रहता होय तो अहींया अर्बन, तो आपणे ग्राम्य विस्तारनो जे छे ओपन करीशुं। तो अहींया आपणे ओपन करीशुं व्यू लैंड रेकॉर्ड रूलर। अहींया आपणे क्लिक करशो एटले अहींया तमारे सिलेक्ट जे छे पसंद करवानो रहेशे। अहींया तमारे पसंद करवानो रहेशे, अहींया तमे जोई शको छो सर्वे नंबरने लगती संपूर्ण माहिती। तो एना उपर आपणे क्लिक करीशुं, एना पर क्लिक करीशुं एटले त्यारबाद तमारे जिल्लो तालुको अने गाम सिलेक्ट करवानो रहेशे। तो हूँ तमाम सिलेक्ट करी लउं छुं। त्यारबाद तमारे अहींया तमारो सर्वे नंबर जे होय तमारा जमीननो सर्वे नंबर, तो ए सर्वे नंबर अहींया सिलेक्ट करवानो छे। तो अहींया सर्वे नंबर सिलेक्ट करी अने नीचे जे छे तमारे कैप्चा कोड टाइप करवाना रहेशे। जे प्रमाणे ऊपर कैप्चा कोड जे छे सेम एज प्रमाणे अहींया कैप्चा कोड टाइप करी अने अहींया गेट रिकॉर्ड डिटेल एना पर आपणे क्लिक करीशुं। तो त्यारबाद आ प्रमाणे कंईक इंटरफेस थशे। अहींया आपणे नीचे स्क्रॉल करशुं एटले अहींया तमे जोई शको छो UPIN मतलब के यूनिक प्रोपर्टी आइडेंटिफिकेशन नंबर, आ ज तमारो जे छे लैंड रजिस्ट्रेशन आईडी नंबर जे छे। तो आनो कॉपी करी अने आपणे परे पेस्ट करी देशुं ज्यां लैंड रजिस्ट्रेशन आईडी नंबर जे छे मांग्या छे। तो अहींया तमारे आईडी जे छे पेस्ट करी देवानी छे। ત્યારબાદની વાત કરીએ તો અહીંયા રાશન કાર્ડ નંબર જે પણ તમારો હોય એ તમારે ટાઈપ કરવાનો રહેશે। ડેટ ઓફ બર્થ ને જે પણ હોય એ તો આવી જશે, પરંતુ ત્યારબાદનું ઓપ્શન આવશે અહીંયા એક્સેપ્ટ ફોર પીએમ કિસાન મનધન યોજના। હવે મનધન યોજના જે છે એના વિશે તમે કદાચ ના જાણતા હોય તો હું તમને જણાવી દઉં કે તમારી ઉંમર જે છે એ 18-40 વર્ષની વચ્ચે હોય તો તમે દર મહિને જે છે 55-200 રૂપિયા જે છે તમે ભરી શકો છો। 40 વર્ષ સુધી તમારે ભરવાના હોય છે અને 60 વર્ષે તમારે પેન્શન જે છે 3000 રૂપિયાનું મહિને પેન્શન મળે છે। આ યોજના જે છે ખેડૂતો માટે જ છે। તો આમાં તમે જો ભરતા હોય પૈસા તો જ તમારે યસ કરવાનું છે, બાકી તમારે ન કરી અને આગળ વધી જવાનું છે, બરાબર। ત્યારબાદ આપણે નીચે ક્લિક કરશું તો અહીંયા આવનરશીપ મતલબ કે તમારી જમીન જે છે એ સંયુક્ત છે કે પછી તમે સિંગલમાં છો। તો સંયુક્ત હોય તો જોઈન્ટ અથવા તો એકલા હોય તો સિંગલ, બરાબર, જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો। તો હું અહીંયા જોઈન્ટ કરી અને આગળ વધું છું જોઈન્ટ ફેમિલી કરીને, બરાબર, જોઈન્ટનું ઓપ્શન કરીને। ત્યારબાદ તમારે જમીનની ડિટેલ જે છે એ તમારે એડ કરવાની છે। તો અહીંયા એડનું બટન જે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને નીચે સ્ક્રોલ કરીશું એટલે આ પ્રમાણે આવશે એડ લેન્ડ ડિટેલ મતલબ કે જમીનની ડિટેલ એડ કરવાની, બરાબર। તો સૌ પ્રથમ જે છે તમારા ખાતા નંબર ટાઈપ કરવાના છે, જમીનના ખાતા નંબર અહીંયા ટાઈપ કરવાના છે। ત્યારબાદ ખર્ચા નંબર મતલબ કે તમે સર્વે નંબર જે છે એ ટાઈપ કરી શકો છો અને એરિયા, બરાબર, હેક્ટર તમારે કેટલું છે તો એ પણ તમે અહીંયા ટાઈપ કરી શકો છો અને બધું જે છે તમને ઓનલાઈન મળી જશે। તો ફરીથી એની ROR ની વેબસાઇટ ઉપર આપણે જશું, એ જ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે। તો ત્યાંથી જ તમને ડિટેલ મળી જશે। તો આ વેબસાઇટ ઉપર આવી જશું તો અહીંયા જે છે નીચે સ્ક્રોલ કરશો NERO ગુજરાત કરીને જે છે .gov. તો એના ઉપર જશો અને અહીંયા તમે જોશો કે ખર્ચા નંબર જે છે તો અહીંયા તમારે સર્વે નંબર જે પણ હોય તમારા એ તમારે ટાઈપ કરી દેવાનો છે ત્યાં। પછી એનાથી નીચે જશો તો અહીંયા ખાતા નંબર જે છે એ તમે જોઈ શકો છો, ખાતા નંબર ક્ષેત્રફળ આકાર કરીને જે છે તો એની એક્ઝિટ નીચે જશે એ ખાતા નંબર છે। તો એ ખાતા નંબર પર ત્યાં જ્યાં માંગ્યા છે ત્યાં ટાઈપ કરી દેવાના છે અને લેન્ડ ડિટેલ મતલબ એમાં હેક્ટર કેટલા છે, જમીનની વિગતો છે કેટલી છે। તો અહીંયા જે છે કુલ ક્ષેત્રફળ જે છે તો એના સામે જે અહીં લખેલું જે છે તો એ તમારે ત્યાં હેક્ટરમાં જે છે એરિયા જે છે કરીને છે તો એમાં આપણે ટાઈપ કરી દેવાનું છે। ત્યાર પછીનું ઓપ્શન આવે છે લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ મતલબ કે તમારા નામ ઉપર જમીન જે છે એ તમારા કેવી રીતે આવી છે, 2019 પહેલાં જમીન ટ્રાન્સફર થઈ છે અથવા તો 1-2-2019 પછી ટ્રાન્સફર થઈ છે, તો એ ડિટેલ જે છે તમારે ભરવાની છે અહીંયા, જે પણ જે હોય ખાલી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ જે છે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ જે છે તો મતલબ કયા કારણોસર તમારા નામ ઉપર આવી છે જમીન, ટ્રાન્સફર કેવી રીતના થઈ છે, તો મતલબ ફાધરનું અવસાન થયું હોય અથવા તો હસબન્ડનું અવસાન થયું હોય અને તમારા નામ ઉપર આવી છે જમીન, તો જે પણ તમારું સિલેક્ટ હોય એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, બરાબર। તે પછી જે દિવસે ટ્રાન્સફર થઈ છે તમારા નામ ઉપર તો એ ડેટ જે છે એ તારીખ પૂરેપૂરી અહીંયા તમારે લખવાની છે, અહીંયા એ તારીખ જે છે ક્યાં ત્યાંથી તમને મળશે તો એ પણ અહીંયા NERO ની વેબસાઇટ જે છે એના ઉપર આપણે ક્લિક કરો અને નીચે તમે સ્ક્રોલ કરશો, નીચે સ્ક્રોલ કરશો આપણે આ પ્રમાણે નીચે જોશો આપણે, અહીંયા તમે જોઈ શકો છો નોંધ નંબર, નોંધની તારીખ, ફેરફારનો પ્રકાર અને નોંધની સ્થિતિ, બરાબર।
तो एनी एक्जेक्ट नीचे जो तारीख है तो ये तमारे टाइप कर देवानी है 7/6/2018 बराबर। तो आ बीजा है तो मतलब अँ तमारा लामा जे पण होय ए तारीख तमारे टाइप कर देवानी छे बराबर। त्यारबाद तमारी जे मालिकी पहला जे खेतर जेना नाम पर हतु तमारी जमीन जेना नाम पर हती तो एनो आधार नंबर जे छे ए तमारे टाइप करवानो छे। आधार नंबर अँ टाइप करी अने एड बटन उपर क्लिक करी देशु आपणे। एड बटन पर क्लिक कर्या पछी अहींया ऊपर जे छे तमारी डिटेल जे छे एड थई जशे। एने तमे डिलीट करवा मागता होय तो पण तमे करी शको छो, कारण के कोई मिस्टेक कारणोसर डिलीट करवा मागता होय तो तमे करी शको छो। त्यारबाद अहींया तमारे अपलोड सपोर्टिंग डॉक्युमेंट, आमां तमारे 8 अनी नकल जे छे ए 100 केबीमां पीडीएफ जे छे ए तमारे अपलोड करवानी छे। तो तमारे 100 केबीमां पीडीएफ जे छे बनावी लेवानी छे पहेला। त्यारबाद तमारे अहींया सेव बटन पर क्लिक करी देवानुं छे। सेव बटन पर क्लिक करशो एटले अहींया तमे जोई शको छो रिकॉर्ड हेज बीन सबमिटेड सक्सेसफुल अने योर फार्मर आईडी जे छे तो ए आईडी जे छे तमारे टाइप करी लेवानी रहेशे, साचवी राखवानी रहेशे, कारण के गमे त्यारे पे आईडी जे छे एना थ्रू तमे जे पण करवो होय तो तमे करी शको छो बराबर। हवे तमारे जे छे आ चेक केवी रीतना करवो के मारुं स्टेटस शुं छे 15 दिवस महीनो दिवस पछी चेक करी शको छो, तो केवी रीते करवुं तो ए पण हुं तमने जणावुं। तो फरी एक वक्त पीएम किसाननी ऑफिशियली वेबसाइट पर आवी जशुं अने त्यारबाद नीचे तमे जोई शको छो अहींया न्यू रजिस्ट्रेशन नी बाजू में तमे जोई शको छो स्टेटस ऑफ सेल्फ रजिस्ट्रेशन फार्मर, तो एना उपर आपणे क्लिक करीशुं। एना उपर क्लिक कर्या पछी अहींया तमे नीचे जोई शको छो तो आधार नंबर टाइप करवानो रहेशे तमारे अने कैप्चा कोड टाइप करशो अने चार्स उपर क्लिक करशो एटले तमारुं जे पण स्टेटस हशे ए आवी जशे। अहींया અહીંયા ચાર્સ ઉપર ક્લિક કરશો એટલે જે પણ નીચે સ્ટેટસ આવશે એ આવી જશે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો નીચે સ્ટેટસ જે છે તો એ પેન્ડિંગ ફોર અપ્રુવલ કરીને છે, તો આ પ્રમાણે તમે સ્ટેટસ જે છે એ જોઈ શકો છો। તો આ પ્રમાણે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર જ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।